રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 27 ડિસેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગર રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. રાજકોટ તરફ જઈ રહેલી ઇકો કાર ધ્રોલ નજીક કેનાલમાં ખાબકી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતાં આ અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માતમાં હરેશભાઈ કરથિયા, રસિકભાઈ કદાવલા, નારણભાઈ ચૌહાણ તથા ટપુભાઈ કારેણાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ચારેય મૃતકો જામજોધપુરના ઝીણાવારી ગામના હતા. ધીરુભાઈ કદાવલા ઈજાગ્રસ્ત હોવાથી તેમને ધ્રોલમાં જ સારવાર આપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે, જેને પરિણામે તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી થઈ જતાં અનેક જગ્યાએ બરફ જામી ગયો છે. અમદાવાદમાં પણ ઠંડો પવન ફૂંકાતા લોકોએ દિવસે પણ ગરમ કપડાં પહેર્યા હતા. જામનગરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની આગાહી છે, જેના પરિણામે ઠંડી વધવાની સંભાવના છે. જામનગરના ભામાશાહ ઓપી માહેશ્વરી સેવા પ્રવૃત્તિઓ માટે વિખ્યાત છે. તેમણે સમર્પણ હોસ્પિટલમાં સીટી સ્કેન તથા MRI મશીન માટે 51 લાખનું દાન આપ્યું છે. તેમણે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાને ચેક અર્પણ કર્યો હતો. આ તકે ભાયાભાઈ કેશવાલા, મનુભાઈ સોની, દિનેશભાઈ વોરા, ડૉક્ટર હિતેશ તોશનીવાલ, તેજભાઈ ડોડિયા, વૈભવભાઈ વસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજી જામનગરના અતિથિ થયા હતા. તેમણે વિપિનભાઈ પૂંજાણીના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન અનેક ભક્તોએ તેમના દર્શનનો લાભ લીધો હતો. 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી દરમિયાન દરેડ GIDC ફેઝ 3માં TechFest 2020 યોજાવાનો છે. આ વિશાળ ઔદ્યોગિક પ્રદર્શનમાં 200થી વધારે સ્ટોલમાં 2000થી વધારે પ્રોડક્ટ્સ રજૂ થશે. 1 લાખથી વધુ લોકો ટેકફેસ્ટની મુલાકાત લે તેવી સંભાવના છે. આ કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. વિરાટ ડોમ તૈયાર થઈ ગયા છે. GIDC પ્રમુખ રાજેશ ચાંગાણી સહિતના હોદ્દેદારોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિંદ, જય હાલાર.